લાયજા ગામમાં મિલકત સંબંધે તલાટી રેકોર્ડમાં થયેલ સુધારા તથા સ્થાનિક પંચાયતથી નારાજ છે એક અરજદાર દાદાની મિલકત સમગ્ર પરિવારની હોય પણ એક ભાઈના નામની રેકોર્ડમાં એન્ટ્રી લાયજા ગામના જયકાંત લખમશી માલદે બાપ દાદાની મિલકતમાં તલાટીના દફતરમાં થયેલ ફેરફારથી દુઃખી છે લાયજા ગામના દેરાસરની બાજુમાં આવેલ ત્રણ પ્લોટ ઉપરની મિલકતમાં જે બંગલો બનેલ છે તેનો વિવાદ છે ઠાકરસી ભીમસી દાદા લખમસી ઠાકરસી મલદે સુધી મિલકત રેકોર્ડમાં બોલે છે પણ અચાનક રેકોર્ડમાં લખમસી આગળ જયેશ નામ લખવામાં આવતા વિવાદ થયો છે તલાટી કયા રેકોર્ડને આધારે નામ દાખલ કરે છે તે કહેવા માટે સમર્થ નથી વિલ બાબતે પણ વિવાદ છે સમગ્ર બાબતે જયકાંત લખમસીએ મા ન્યૂઝમાં આવી કથની કહી જયકાંત લખમસી મલદે ક્યાં શું થા આવો છો હું મુંબઈથી આવી છું હા તો મૂળ ગામ મૂળ ગામ લાઈજા મોટા મારો પ્રશ્ન જે અમારા ભાવ દાદાની જે મિલકત હતી એ હવે હું હમણાં આરટીઆઈમાં ઇન્કવાયરી કરી તો ખબર પડી કે આ બધા ખોટા કાગડિયા બનાવી અને રજિસ્ટરમાં બધી છેકછાક કરી અને એ જયેશ લખમસિંહ માલદે મારા જે સ્ટેપ જે જે સન છે એમના નામ પર કરી નાખી છે તો એના માટે મેં ગ્રામ પંચાયતમાં લખ્યું તો એ કે હવે અમે એના સુધારો કરીશું એના અંદર હમણાં અમને કોઈ સાધનિક કાગળો મળતા નથી એટલે અમે એની શોધખોળ કરીએ છીએ તો એના માટે મેં આમના કાનૂની લડાઈ ચાલુ કરી છે એના એક સિવિલ દાવો બી કર્યો છે હજી એની પોલીસ તપાસ બી ચાલુ છે પણ આ બધા જે ગામ પંચાયતના જે રેકોર્ડ જે છે એના અંદર બધી છેકછાકો અને બધી આખાની રજિસ્ટરોમાં બધી આ બધી બધી જો જોવાથી ને પછી મને બધા પેપર આપ્યા છે તેમાં બધું જે છે એ બધું ખોટું થયું છે ને આ લોકોએ બધું વ્હીલ ને બધું જે બનાવટી વિલનું આ બધી સબમિટ કરીને કહે છે કે એ અમારી અમને મળી છે એ બધું ખોટું છે આ લોકોનું જે કર્યું છે સમ બનાવટી વ્હીલમાં શંકા એ છે કે એમાં અંદર બે વિટનેસમાં એક વિટનેસની તો સહી જ નથી ખાલી નામ અને એડ્રેસ લખ્યું છે ને બીજા વિટનેસ જે છે એમનો એડ્રેસ જ મળતું નથી અને આમના પોલીસ સ્ટેશનમાં ગયો હતો તો એ કે બંને ગુજરી ગયા છે તો અમે કીધું એક તો એનઆરએ છે તો એનઆરએ છે તો એનો પાસપોર્ટ ચેક કરો તો ખબર પડશે કે એ ટાઈમ પર હતા કે નહીં હતા અહીંયા તો કે એ હવે તમને પોલીસે મને કીધું એ તમને સિદ્ધ કરીને લઈ આવવું પડશે તમે કોર્ટમાં દાવો કરો એના વિલ સિદ્ધ કરો એટલે આ બધું કાનૂન લડાઈમાં હું થાકી ગયો છું અમના તો અહીંયા બી સિવિલ દાવો કર્યો છે એ આજે એક દોઢ વર્ષથી ચાલે છે હજી એ સાબિત કરવા માટે બી પોલીસ કહે છે કે તમે આ હાઈકોર્ટમાં એને આ કરો ચેલેન્જ કરો વિલને ન્યાય મેળવવા માટે ચાલુ જ રહેશે અમારી લડાઈ અને હું આ જે સત્ય છે એને ઉજાગર જ કરીને રહીશ આ બાબતે દિવાની દાવો થયેલ છે જ્યારે પણ કેસ ચાલે છે ત્યારે રેકર્ડની સત્યતા સામે આવશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી ન્યાયપાલિકા કરશે સર देशी क्रिकेट ટીમ में જો આજકાલ चल रहा है उस पर कुछ कहना चाहेंगे जी सिर्फ यह कि नौ महीने से पंद्रह साल तक के बच्चों को मीजल्स और रूबेला यानी एम का टीका जरूर लगवाए और एक टीके से इन दो बीमारियों से सुरक्षा दिलाएं। देखिए ये टीका सरकारी और प्राइवेट स्कूलों टीकाकरण और स्वास्थ्य केंद्रों पर मुफ्त में लगेगा आने वाले बच्चे स्वस्थ होंगे तभी तो खेलेंगे कूदेंगे ना मैं सभी माता पिता टीचर्स डॉक्टर्स आशा बहनों और स्वास्थ्य सेविकाओं से कहना चाहूँगा कि बन जाइए कोच और एम आर टीके की जानकारी गली गली में पहुंचे तो चलिए गली की तो बात हो गई अब स्लिप और फाइनल के भी बात कर लेते हैं <laughs> एम आर का टीका स्वस्थ जीवन का तरीका